નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ વિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજથી આપણે ધોરણ અગિયાર અંગ્રેજીમાં ટ્રુફોલ્સની વિડિયો સિરીઝ શરૂ કરી રહ્યા છીએ આ સિરીઝ અંતર્ગત તમને તમામ યુનિટના તમામ રીડના પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના ટ્રુફોલ્સના વિડિયો લેક્ચર મળશે આ સિરીઝ અંતર્ગત આજે આપણે યુનિટ વન છે તેનો રીડ વન ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એરિડના મહત્વના દસ ટ્રુફોલ્સનો અભ્યાસ કરીશું તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરી અને ધોરણ અગિયારના બીજા તમામ વિષયના વિડીયો લેક્ચર દરરોજ તમને તમારા મોબાઈલમાં મળતા રહે તો ચલો શરૂઆત કરીએ આજના વિડીયોની સર્વપ્રથમ વિધાન જોઈએ અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર તો આ વિધાન છે છે તે ખોટું તમારી અંદર નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એવું આપેલું છે જ્યારે આ વિધાનની અંદર ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર આપેલું છે એટલે કે અરૂણિમા સિન્હા હતી તે આંતરરાષ્ટ્રીય સ્તરની વોલીબોલ પ્લેયર ન હતી પરંતુ તે રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ પ્લેયર હતી આગળ જોઈએ આપણે વિધાન એન હેપન્ડ વેન યર્સ ઓલ્ડ કે જ્યારે અરુણિમા સિન્હા સાથે આ ઘટના બની ત્યારે તે અઢાર વર્ષની હતી તો આ વિધાન છે તે પણ ખોટું છે અરુણિમા સિન્હા સાથે જ્યારે આ ઘટના બની ત્યારે તેની ઉંમર ચોવીસ વર્ષ હતી એવી તમારી ટેક્સ્ટબુકની અંદર ઉલ્લેખ કરેલો છે એટલે અહીં બીજું વિધાન છે તે પણ ફોલ્સ બને છે આગળ જોઈએ ત્રીજું વિધાન ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ હોપ કરેજ એન્ડ ઇન્સ્પિરેશન કે જે અરુણિમા સિંહાની વાર્તા છે તે એક આશાની ઊંફની અને એક પ્રેરણાની છે તો બિલકુલ સાચી વાત છે આ વિધાન છે તે સાચું છે કે જે અરુણિમા સિંહાની વાર્તા છે તેની અંદરથી આપણને એક આશા અને પ્રેરણા મળે છે આગળ જોઈએ ચોથું વિધાન કર્યો ત્યારે જે બીજા પેસેન્જર હતા તે અરુણિમા સિન્હાની મદદ કરવા આવ્યા હતા તો આ વિધાન છે તે ફોલ્સ છે જ્યારે ચોરોએ અરુણિમાની સોનાની ચેનને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જે બીજા પેસેન્જર હતા તેમણે અરુણિમા સિન્હાની મદદ માટે આવ્યા ન હતા એટલે અહીં ચોથું વિધાન છે તે ફોલ્સ બને છે પાંચમું વિધાન જોઈએ નીમા કાંચા વોઝ ધ માઉન્ટેન ગાઈડ ઓફ અરુણિમા સિન્હા તો વિધાન સાચું છે કે જે નીમા કાંચા હતા તે અરુણિમા સિન્હાના માર્ગદર્શક હતા આગળ જોઈએ છઠ્ઠું વિધાન અરુણિમા સિન્હા વોઝ એડમિટેડ ટુ એમ્સ ન્યૂ મુંબઈ કે અરુણિમા સિન્હાને નવી મુંબઈની એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી તો આ વિધાન છે તે ખોટું છે અરુણિમા સિન્હાને એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેને નવી મુંબઈમાં દાખલ કરવામાં નથી આવી પરંતુ ન્યૂ દિલ્હીની એઇમ્સ છે તેની અંદર તેને દાખલ કરવામાં આવી હતી તો અહીં છઠ્ઠું વિધાન છે તે પણ ફોલ્સ બને છે આગળ જોઈએ સાતમા નંબરનું વિધાન

અહીં જે નેવર શબ્દ આપેલો છે એ નેવર શબ્દને લીધે આ તમારું વિધાન ખોટું બને છે જો અહીં નેવર શબ્દ ના આપેલો હોય તો આપેલ વાક્ય છે તે સાચું બને છે એટલે કે અહીં સાતમા નંબરનું વિધાન છે તે ફોલ્સ છે આગળ જોઈએ આપણે આઠમા નંબરનું વિધાન ઓન મે ટ્વેન્ટી ફર્સ્ટ ટુ થાઉઝન્ડ થ્રી અરૂણિમા વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તો આ વિધાન છે તે પણ ખોટું છે તમારી ટેક્સ્ટબુકની અંદર મે ટી ફર્સ્ટ તો આપેલું છે પરંતુ વર્ષ છે તે બે હજાર ત્રણ નથી આપેલું તેની અંદર વર્ષ છે તે બે હજાર તેર આપેલું છે એટલે કે જો બે હજાર તેર આપેલું હોય તો વાક્ય સાચું બને અહીં બે હજાર ત્રણ આપેલું છે એટલા માટે અહીં આપેલું વિધાન છે તે ખોટું એટલે કે ફોલ્સ બને છે આગળ જોઈએ આપણે 9મા નંબરનું વિધાન તો એટ ધ બેસ કેમ્પ એવરીબડી સીમ્સ ટુ નો ધેટ

તેની અંદર જો નોબડી શબ્દ વાપરેલો હોય એવરીબડીની જગ્યાએ તો આપેલ નવમા નંબરનું વિધાન છે તે સાચું બને આગળ જોઈએ આપણે દસમા નંબરનું વિધાન નોન કેન ડિફીટ યુ અન્ટીલ યુ કન્સીડ કે જ્યાં સુધી તમે તમારી જાતને હારેલી ન માનો ત્યાં સુધી તમને કોઈ પણ હરાવી શકતો નથી તો જી હા બિલકુલ આ વાત સાચી છે આ વિધાન છે તે સાચું છે કે જ્યાં સુધી આપણે હાર ન માનીએ ત્યાં સુધી બીજું કોઈ વ્યક્તિ આપણને હરાવી શકતો નથી થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું રીડ ટુ ના ટ્રુ ફોલ્સ ના વિડીયો સાથે